જાજરમાન બનાવવા તૈયારી તડામાર છે આ વખતે પ્રધાનમંત્રી કચ્છની ધરતી પર પગ મૂકશે અને સાથે જ થશે અનોખું સ્વાગત પીએમ મોદીને આવકારવા ભુજમાં તુલસીના છોડ મોટું કમળ તૈયાર કરાયું છે તુલસી રોપામાંથી તૈયાર કરાયેલા સૌથી મોટા ભાજપના પાર્ટી સિમ્બોલ કમલનું પ્રતિક બનાવીને રેકોર્ડ સ્થપાયો છે ભુજ હિલ ગાર્ડન ખાતે કચ્છના સાંસદ અને તેમની સંસ્થા દ્વારા યોગ કરી ઉજવણી કરાઈ હતી સાથે ભાજપના સિમ્બોલ એવા કમળને તુલસી રોપામાંથી તૈયાર કરી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે ત્રીસ ફૂટ પહોળા અને પચીસ ફૂટ લાંબા આ પ્રતિકને તૈયાર કરતા ત્રણ દિવસથી વધુનો સમય લાગ્યો બે હજાર સાતસો ને બ્યાસી તુલસીના છોડમાંથી આ કમળનું પ્રતિક તૈયાર કરાયું હતું તો પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ગુજરાતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી કચ્છ જિલ્લાને વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે પીએમ મોદી અઠ્યાવીસમી ઓગસ્ટે કચ્છ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાં એક એટલે સ્મૃતિવન છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક ના આવેલા ગોજારા ભૂકંપે કચ્છ ને ગમરોળી નાખ્યું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં સ્મૃતિવનનું નિર્માણ થયું છે સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યુઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે કચ્છમાં ફરવા માટે આવતા લોકોને એક અલગ અનુભૂતિ કરાવશે ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની કુમારીને સમર્પિત વિશેષ મ્યુઝિયમને મોદીએ કચ્છને અનેક ભેટ આપી છે ત્યારે આ વખતે અંદાજીત દસ હજાર કરોડના ખર્ચે તૈયાર વિવિધ પ્રકલ્પો પ્રધાનમંત્રી ખુલ્લા મૂકશે ભુજ ખાતે ભૂકંપ દિવંગતોની યાદમાં તૈયાર થયેલ સ્મૃતિભવન અંજારમાં બાળભૂમિ સ્મારક મોડકુબા સુધીની તૈયારી થયેલ નર્મદા કેનાલ ગાંધીધામમાં આંબેડકર ભુવન તથા નવા મિલ્ક પ્રોડક્શન પ્લાન્ટને પ્રધાનમંત્રી ખુલ્લો મૂકશે ત્યારબાદ કચ્છ યુનિવર્સિટી ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે રાજકોટ વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું છે આરોગ્યને ધ્યાનમાં રાખી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે કુલ ચૌદ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આરોગ્ય સેવાઓ અપાશે દસ લાખ રૂપિયા સુધીની સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ સહિત ફાઈવ સ્ટાર સુવિધા દીકરીઓ સમાન રહે તે માટે ખાસ કાર્યક્રમો ખાસ સંકલ્પ પત્ર અને ખાસ ચૂંટણી ઢંઢેરો આપવાનું વચન આપ્યું એ સંદર્ભે અમે પંદરેક દિવસ પહેલાં ખેડૂતો અને પશુપાલકો માટેનું ઘોષણાપત્ર જાહેર કરી ચૂક્યા છીએ અને આજે આપની સમક્ષ જે નાગરિકો છે આ રાજ્યના જનતા છે બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના જે નાગરિકો છે એના માટેનું સંકલ્પપત્ર તમારી સમક્ષ લઈને આવ્યા છે અને અમે સંકલ્પ કર્યો છે કે આરોગ્યના ક્ષેત્રમાં ગુજરાત અત્યારે છેવાડાનું રાજ્ય છે એને ટોચનું રાજ્ય બનાવીશું એટલું જ નહીં પરંતુ આપણા જે માનવ સૂચકાંકો છે એ સૂચકાંકોને કેરાલા અને વૈશ્વિક કક્ષા સુધી લઈ જઈશું